હવે તમે વ્યાજનો અર્થ શું થાય તે જાણો છો. જ્યારે તમે લોનની ચુકવણી કરો છો ત્યારે તમે જે વધારાની રકમ આપો છો તેને વ્યાજ કહેવાય છે. જો તમે કોઈની પાસેથી રકમ ઉધાર લો અને જ્યારે તમે તેને વધારાની રકમ સાથે પાછી આપો તો તે વધારાની રકમ વ્યાજ છે. હવે જો તમને વ્યાજનો દર આપવામાં આવ્યો હોય તો વ્યાજની ગણતરી કઈ રીતે કરી શકાય તે જોઈએ. હું તેને અહીં લખીશ, વ્યાજનો દર. હવે તમે કદાચ આ પ્રમાણેનો પ્રશ્ન જોયો હશે, વ્યાજનો વાર્ષિક દર. વ્યાજનો વાર્ષિક દર 12% છે અને તેઓ હંમેશા વ્યાજનો દર ટકામાં આપે છે. હવે તમને કદાચ થતું હશે કે અહીં આ વાર્ષિકનો અર્થ શું થાય. તમે એવું વિચારતા હશો કે અહીં આ વાર્ષિક વર્ષ શબ્દ સાથે સંબંધિત હોવું જોઈએ અને તે સાચું છે. માટે અહીં આનો અર્થ પ્રતિ વર્ષ 12% થાય તેને થોડું વધારે ઊંડાણમાં સમજીએ. જ્યારે હું વાર્ષિક દર 12% એમ વાંચું છું ત્યારે આ રીતે વિચારું છું, અહીં તે ટકામાં આપ્યું છે તેથી દરેક 100 રૂપિયા માટે, તેથી દરેક 100 રૂપિયા માટે હું જે ઉછીના લઉં છું તે દરેક 100 રૂપિયા માટે મારે વધારાના 12 રૂપિયા ચૂકવવા પડે. કારણ કે અહીં વ્યાજનો દર 12% છે અને ત્યારબાદ આપણને અહીં પ્રતિ વર્ષ કહ્યું છે, તેથી તેનો અર્થ એ થાય કે મારે દરેક વર્ષે દરેક 100 રૂપિયા માટે વધારાના 12 રૂપિયા ચૂકવવા પડે. હવે ખરેખર આનો ઉપયોગ કઈ રીતે કરી શકાય તે સમજવા કેટલાક ઉદાહરણ જોઈએ. ધારો કે તમે કોઈ વ્યક્તિ પાસેથી 200 રૂપિયા ઉછીના લો છો. હવે તેના માટેનો વ્યાજનો દર 7% છે. અહીં વ્યાજનો વાર્ષિક દર 7% છે. અહીં આ જે 200 રૂપિયા છે આપણે તેને મુદ્દલ કહી શકીએ, મુદ્દલ, અને અહીં આ વ્યાજનો દર. તો હવે મારો પ્રશ્ન એ છે કે વર્ષના અંતે તમારે કેટલું વ્યાજ આપવું પડે. હું ઈચ્છું છું કે તમે આના વિશે થોડી વાર વિચારો, કારણ કે આપણને તે શોધવા કોઈ સૂત્રની જરૂર નથી. તો હવે આપણે જે પ્રમાણે વિચાર્યું હતું તે જ પ્રમાણે કરીએ. મેં અહીં 7% જેટલા વાર્ષિક દરે 200 રૂપિયા ઉછીના લીધા છે. દરેક 100 રૂપિયા જે હું ઉછીના લઉં છું તેના માટે મારે 7 રૂપિયા વધારાના ચૂકવવા પડશે. અને હવે હું કેટલા રૂપિયા ઉછીના લઉં છું? હું અહીં 200 રૂપિયા ઉછીના લઉં છું તો મારે 200 રૂપિયા માટે વધારાના કેટલા રૂપિયા ચૂકવવા પડે, વધારાના કેટલા રૂપિયા આપવા પડે? હવે હું અહીં જાણું છું કે દરેક 100 રૂપિયા માટે મારે 7 રૂપિયા વધારાના આપવા પડશે, તો દરેક 200 રૂપિયા માટે મારે કેટલા વધારાના રૂપિયા આપવા પડે? 100 માટે 7 હોય તો 200 માટે 7 ના બમણા થાય અને 7 × 2 = 14 થાય. માટે અહીં આના બરાબર 14 રૂપિયા થશે. તમે આના વિશે ઘણી બધી રીતે વિચારી શકો. મેં હમણાં જે રીતે વિચાર્યું તમે તે રીતે વિચારી શકો, અથવા તમે એ પણ વિચારી શકો કે મારે દરેક 100 રૂપિયા માટે 7 રૂપિયા વધારાના આપવા પડે છે, તો દરેક 1 રૂપિયા માટે મારે કેટલા રૂપિયા વધારાના આપવા પડે? તે 7/100 થશે. 7/100, દરેક 100 રૂપિયા માટે 7 રૂપિયા વધારાના. તો અહીં આ સંખ્યા શું દર્શાવે? દરેક 1 રૂપિયા માટે મારે જે કિંમત વધારાની ચૂકવવી પડે છે તે આ સંખ્યા બતાવે છે. એટલે કે 1 રૂપિયા માટે મારે 8 રૂપિયા વધારાના ચૂકવવા પડે. ત્યારબાદ હું તેનો ગુણાકાર 200 સાથે કરી શકું, જેથી આપણે જાણી શકીએ કે 200 રૂપિયા માટે આપણે કેટલા વધારાના રૂપિયા ચૂકવવા પડશે. 100 × 2 = 200 થાય, તેથી આપણને આના બરાબર 14 રૂપિયા મળે. આપણે વધુ એક ઉદાહરણ જોઈએ. ધારો કે હવે તમે 50 રૂપિયા ઉછીના લો છો તો તમારી મુદ્દલ શું થાય? તમારી મુદ્દલ 50 રૂપિયા થાય. અને હવે વ્યાજનો વાર્ષિક દર 8% છે. અહીં વ્યાજનો વાર્ષિક દર 8% છે. આ ઉદાહરણમાં વ્યાજ કેટલું થાય તે શોધીએ. યાદ રાખો કે આપણે અહીં 1 વર્ષ પછીના વ્યાજ વિશે વાત કરી રહ્યા છીએ. 1 વર્ષ પછી આપણે વધારાની કેટલી રકમ આપવી પડશે તેના વિશે વાત કરી રહ્યા છીએ. હવે અહીં વાર્ષિક દર 8% છે, તેનો અર્થ એ થાય કે દરેક 100 રૂપિયા માટે મારે પ્રતિ વર્ષ 8 રૂપિયા વધારે આપવા પડે.
જો હું 50 રૂપિયા ઓછી ના લઉં તો હવે મારે કેટલા રૂપિયા વધારે આપવા પડે? તમે અહીં કોઈ પણ રીતનો ઉપયોગ કરી શકો. 50 રૂપિયા એ 100 થી અડધા છે, માટે અહીં ચૂકવવી પડતી વધારાની રકમ પણ આના કરતા અડધી થાય, તેથી તેનો જવાબ 4 રૂપિયા આવે. આમ મારે અહીં વર્ષના અંતે 4 રૂપિયાનું વ્યાજ ચૂકવવું પડે.